નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોની અંદર પાઠ નંબર 10 ની અંદર તરુણાવસ્થા યૌવન પ્રારંભ અને યૌવન પ્રારંભમાં થતા ફેરફાર જોયા. ઊંચાઈમાં, અવાજમાં, પછી શારીરિક આકારમાં, પછી શરીરની અંદર ઉત્પન્ન થતી તૈલી ગ્રંથિ, હજુ એ સિવાય હાડકાની લંબાઈમાં, જો આ બધું આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કર્યો. એટલે છેલ્લું જે પોઈન્ટ રહ્યો એ આપણે કહીએ કે યૌવન પ્રારંભ થાય ત્યારે જે ફેરફાર થાય એના જે પોઈન્ટ હતા છ અલગ અલગ, એ છ પોઈન્ટનો આપણે અભ્યાસ કર્યો. હવે યૌવન આરંભ થાય ત્યારે પ્રજનન કરવા માટે સક્ષમ બને એવા શરીરની અંદર અવયવોનો વિકાસ થયો. પણ આજે પ્રજનન અવધિ રહી એ કેટલા સમય સુધીની હોય, કે યૌવન પ્રારંભની જે સમય મર્યાદા હોય ત્યાં સુધી કે જીવે ત્યાં સુધી પ્રજનનની ક્રિયા થઈ શકે, હજુ તો આ જે અવધિ રહી એ આપણે જોવાની. હવે પછીનું જે પોઈન્ટ રહ્યો કે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ, એવું આપણે આપ્યું હોય 10.5. મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ એટલે કેટલા વર્ષ પ્રજનન કરી શકે તે, તો આપણે આગળ જોઈએ. તરુણોના શુક્રપિંડ અને અન્નપિંડ માંથી જન્યુઓ ઉત્પન્ન થવા લાગે. જન્યુઓ એટલે આપણે ખબર છે કે શુક્રપિંડમાંથી શુક્રકોષ અને અન્નપિંડમાંથી અન્નકોષ, ત્યારે એ પ્રજનન યોગ્ય થઈ જાય, એટલે કે પ્રજનન કરવા માટે યોગ્ય જે લક્ષણો હોય એ થઈ શકે. એટલે આ જે જન્યુઓની પરિપક્વતા અને એની સંખ્યા પુરુષોમાં વધારે હોય, સ્ત્રીઓમાં ઓછી હોય, એટલે કે શુક્રકોષ જે રહ્યા એ પુરુષોમાં વધારે ઉત્પન્ન થાય અને અંડકોષ જે રહ્યા એ સંખ્યામાં ઓછા ઉત્પન્ન થાય. હવે સ્ત્રીઓની પહેલાં આપણે વાત કરીએ કે સ્ત્રીઓમાં પ્રજનન અવધિ ક્યારે શરૂઆત થાય, તો કે યૌવન પ્રારંભથી શરૂઆત થાય. એટલે કે કયો સમયગાળો, તો કે 10 વર્ષથી કે 12 વર્ષથી શરૂઆત થાય અને 45 થી 50 વર્ષ સુધી આ જે અવધિ હોય એ રીતે ત્યાં સુધી તે પ્રજનનની ક્રિયા થઈ શકે. હવે એની અંદર આપણે એમ કહીએ કે યૌવન પ્રારંભમાં અંડકોષ પરિપક્વ થવા લાગે અને જે અંડકોષ જે રહ્યા એ અંડકોષ જે રહ્યા એ અન્નપિંડની અંદર એક અંડકોષ ઉત્પન્ન થાય. કારણ કે બે અન્નપિંડ આવેલા હોય તો અંતરાલે એક અંડકોષ ઉત્પન્ન થાય. કેટલા સમયગાળામાં, તો કે 28 કે 30 દિવસના અંતરાલમાં એક અંડકોષ ઉત્પન્ન થાય. એક વારાફરતી જમણી ડાબી બાજુ હોય તો એકવાર ડાબી બાજુ અંડકોષ ઉત્પન્ન થાય અને એકવાર જમણી બાજુ અંડકોષ ઉત્પન્ન થાય. હવે આ જે ક્રિયા થાય 28 કે 30 દિવસ દરમિયાન, હજુ ત્યારે સાથે સાથે ગર્ભાશયની જે દિવાલ હોય એ પણ જાડી થાય. એનું કારણ શું, તો કે જ્યારે અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય અને એ જે અંડકોષ રહ્યા એ માંથી ગમે તે એક અંડકોષનું ધારો કે ફલન થાય, તો કે ફલન થવું એટલે તો કે શુક્રકોષ સાથે જોડાણ થાય, પ્રજનનની ક્રિયા થાય ત્યારે અંડકોષ અને શુક્રકોષ જોડાણ થાય અને એમાંથી ફલિતાર બને. આપણે ધોરણ આગળના જે સેમમાં હતો એમાં પાઠ નંબર 9ની અંદર આવી ગયું, હજુ તો એ જે ફલિતાંત રહ્યો એ અંડવાયુની મારફતે ગર્ભાશયમાં આવે અને અહીંયા સ્થાપિત થાય, પછી એમાંથી ગર્ભનું નિર્માણ થાય, એનો વિકાસ થાય અને બાળકનો જન્મ થાય. હજુ બાળક વિકસિત થાય અને 280 દિવસ પછી એટલે કે 9 મહિના પછી એનો જન્મ થાય. તો આ જે પ્રક્રિયા થઈ આવી એની પૂર્વ તૈયારી, એટલે કે ગર્ભાશયની દિવાલ જાડી થાય, હવે ધારો કે ફલન ન થાય, જો ફલન ન થાય ને તો એ અંડ ઉત્પન્ન થયેલો અંડકોષ ગર્ભાશયની જે દિવાલ હોય જાડી થયેલી તે અને એ ગર્ભાશયની દિવાલ બનાવના રુધિર વાહિની હજુ એઓની મારફતે બહાર નીકળે,
અને એ જે બહાર નીકળે એને રક્તસ્ત્રાવ કહેવાય અથવા રજો દર્શન કહેવાય અથવા ઋતુસ્ત્રાવ કહેવાય ત્રણ શબ્દ કહી શકીએ તો આ જે ચક્ર રહ્યું ઋતુ ચક્ર જેને આપણે કહી તો એ 28 કે 30 દિવસના અંતરાલમાં હોય અને શરૂઆત જો છોકરીઓને સૌથી પહેલો અંતર જે આ રજોસ્ત્રાવ થાય એ એને રજો દર્શન કહેવાય શરૂઆત જે યોન પાનમાં જે પહેલો રજો રક્તસ્ત્રાવ હતા ઋતુસ્ત્રાવ થયો હોય એને શું કહેવાય રજો દર્શન કહેવાય અને શરૂઆતમાં જ્યાં રક્તસ્ત્રાવ થાય અથવા ઋતુસ્ત્રાવ થાય એ અનિયમિત હોય પછી નિયમિત થઈ જાય હજુ અને તો આપણે પ્રશ્ન એ થાય કે ક્યાં સુધી આ કેટલા વર્ષો સુધી હોય તો કે સ્ત્રીઓની અંદર આ 45 કે 50 વર્ષ સુધી આ ક્રિયા થાય અને 50 કે 45 કે 50 વર્ષ પછી આ બંધ થઈ જાય તો જે છેલ્લો ઋતુસ્ત્રાવ હોય હજુ એને ઋતુ નિવૃત્તિ કહેવાય અથવા રજો નિવૃત્તિ કહેવાય શું કહેવાય રજો નિવૃત્તિ એટલે શરૂઆતનો જે ઋતુસ્ત્રાવ હોય એને રજો દર્શન કહેવાય અને જે છેલ્લો ઋતુસ્ત્રાવ હોય એને રજો નિવૃત્તિ કહેવાય તો હવે પ્રશ્ન એ થાય કે બાળકનું નિર્માણ તો કે આ બે સમય જે રહ્યા રજો દર્શનથી ચાલુ કરીને રજો નિવૃત્તિ સુધી ત્યાં સુધીનો જે સમય હોય એને પ્રજનન અવધિ કહેવાય શું કહેવાય પ્રજનન અવધિ એટલે પ્રજનન કાળ કયો પ્રજનન અવધિ કયો કહી શકાય આ જે ઋતુસ્ત્રાવ ચક્ર રહ્યું એ કેના ઉપર આધારિત હોય તો આપણે આગળ પણ જોયું કે આ જે બધા પરિવર્તનો થાય તરુણાવસ્થા કે યૌવન પ્રારંભની અંદર તો એ કેના દ્વારા થાય હોર્મોન્સ દ્વારા એટલે કે અંતરસ્ત્રાવ દ્વારા થાય તો એના નિયંત્રણ દ્વારા આ થાય તો કે આ જે ઋતુસ્ત્રાવ ચક્ર રહ્યું એની અંદર શું બાબત આવે તો કે અંડકોષ ઉત્પન્ન થવા અંડકોષનું મુક્ત થવું સાથે સાથે ગર્ભાશયની દિવાલ બનવી જો ફલન ન થાય તો ગર્ભાશયની દિવાલ તૂટવી હજુ આ જે બધું રહ્યું એ આ બધું જે ઋતુસ્ત્રાવ ચક્રની અંદર કેના નિયંત્રણમાં થાય તો કે અંતરસ્ત્રાવ હોર્મોન્સના નિયંત્રણમાં થાય હવે જો અંડકોષનું ફલન થાય તો એ જે અંડકોષ હોય એ વિભાજન પામે અને ગર્ભાશયની જે દિવાલ હોય એમાં સ્થાપિત થાય અને એમાંથી કેનું નિર્માણ થાય બાળકનું નિર્માણ થાય તો આ જે વાત હતી એ કેની હતી તો કે મનુષ્યની અંદર પ્રજનન કાળની અવધિ દરમિયાન કેવા પરિવર્તન આવે એમાં ખાસ આપણે કેમાં જોઈએ છોકરીઓની અંદર રેડી છોકરાની અંદર શુક્રકોષ ઉત્પન્ન થવાનું એ મહત્વની વાત હતી આપણે એ જોયું કે છોકરાઓની અંદર શુક્રકોષની જે સંખ્યા વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છોકરીઓની અંદર અંડકોષની સંખ્યા એના પ્રમાણમાં ઓછી ઉત્પન્ન થાય રેડી હવે આપણે આગળ જોઈએ તો એના પછીનો જે પોઈન્ટ રહ્યો એમાં સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય તો સંતતિ એટલે બાળક લિંગ નિશ્ચયન એટલે કે એ જે જન્મના બાળક છોકરો છે કે છોકરી તો ઘણીવાર આપણે કેટલાક ચર્ચા કરતા હોય કે આવનારું બાળક રહ્યું એ છોકરો તરીકે જન્મ લેશે કે છોકરી તરીકે છોકરી તરીકે તો એ જે રહ્યું એ માતાના જે ગર્ભ માતાના શરીરની અંદર જે ગર્ભનો વિકાસ થાય એટલે કે શરૂઆતમાં ફલિતાંડ જે હોય ફલિતાંડ એટલે ફલિત અંડકોષ હોય એની અંદર એના સંકેત રહેલા હોય તો એમાં શું રચના હોય એ આપણે અભ્યાસ કરવાનો તો એની અંદર ફલિત અંડકોષ અથવા યુગમન જેને શું કહેવાય યુગમન જ માં બાળકનું લિંગ નિશ્ચયનો સંદેશ હોય તો કે આ જે અંડકોષ હોય એનો જે કોષ રહેલો એની અંદર દોરી જેવી રચના હોય એ જે દોરી જેવી રચના હોય એને રંગસૂત્ર કહેવાય રંગસૂત્ર અને આ જે રંગસૂત્ર હોય એ ક્યાં આવેલા હોય તો કે આપણે પ્રકરણ 8ની અંદર કે દરેક કોષ હોય એનો કોષ કેન્દ્ર ની અંદર આવી દોરી જેવી રચના હોય એમાં શું આવેલું હોય તો કે રંગસૂત્ર આવેલું હોય તો કે દરેક મનુષ્યની અંદર કોષની અંદર કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર આવેલા હોય
અને જે રંગસૂત્ર હોય એ 22 જોડ નહીં 23 જોડ રંગસૂત્ર આવે એટલે એમાં એક જોડ હોય ને એ લિંગી રંગસૂત્ર હોય એક જોડ એટલે બે રંગસૂત્ર કેટલા બે રંગસૂત્ર બબે રંગસૂત્રની જોડ હોય એટલે કુલ 23 કેતા એટલે 46 રંગસૂત્ર પણ એમાંથી આપણે 22 જોડ સામાન્ય હોય પણ એક જોડ હોય એમાં બે રંગસૂત્ર અને ઈ જે એક જોડ હોય એને લિંગી રંગસૂત્ર શું કહેવાય લિંગ નક્કી કરે એટલે કે બાળક તરીકે છોકરાનો જન્મ થાય કે બાળક તરીકે છોકરીનો જન્મ થાય એ આ જે એક જોડ રંગસૂત્ર હોય એ એક જોડ જે રંગસૂત્ર એની અંદર રહેલા હોય છે કેતાજો એટલે એને શું કહેવાય લિંગી રંગસૂત્ર અને આ જે રંગસૂત્રો હોય એ એક્સ અથવા વાય રંગસૂત્રો પણ કહેવાય તો સ્ત્રીઓની અંદર બે આ જે એક જોડો એની અંદર બે એક્સ રંગસૂત્ર આવે અને પુરુષોની અંદર એક વાય રંગસૂત્ર અને એક એક્સ રંગસૂત્ર આવે એક વાય રંગસૂત્ર અને એક એક્સ રંગસૂત્ર આવેલું હોય તેમાં લિંગી રંગસૂત્રની જોડણી અંદર તો હવે આજે લિંગી રંગસૂત્રની વાત કરતા હતા એની અંદર જનનકોષો એટલે શુક્રકોષ અને અંડકોષમાં એક જોડ આ લિંગી રંગસૂત્ર આવેલા હોય એમાં અફલિત અંડકોષો એટલે કે અંડકોષનો શુક્રકોષ સાથે જોડાણ ન થયું એને અફલિત અંડકોષ કહેવાય તો અફલિત અંડકોષ હોય એમાં બે રંગસૂત્ર રહ્યા એ એક્સ પ્રકારના રંગસૂત્ર પણ શુક્રકોષની અંદર આવા બે પ્રકાર હોય શુક્રકોષ કેવા પ્રકાર હોય તો કે બે પ્રકાર એક્સ રંગસૂત્ર વાળો શુક્રકોષ હોય અને બીજો વાય રંગસૂત્ર વાળો શુક્રકોષ હોય રેડી હવે કઈ રીતે છોકરાનો જન્મ થાય અને કઈ રીતે છોકરીઓનો જન્મ થાય એને સમજવા માટે આકૃતિ બોર્ડમાં દોરેલી એની અંદર આપણે બે પ્રકારના શુક્રકોષો આપેલા એમાં એક વાય પ્રકારનો શુક્રકોષ અને એક એક્સ પ્રકારનો શુક્રકોષ પછી બે અંડકોષ બતાવ્યા અને આપણે અંડકોષમાં તો કીધું કે સ્ત્રીઓની અંડકોષની અંદર એક્સ પ્રકારના રંગસૂત્ર આવે તો અહીં એક્સ દર્શાવેલો અહીંયા પણ એક્સ આપણે દર્શાવેલો રેડી હવે આપણે ફલનની ક્રિયા કહીએ તો ફલનની ક્રિયા આપણે ખબર હોય કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય ધારો કે વાય પ્રકારનો શુક્રકોષ અંડકોષ સાથે જોડાણ થાય તો એનો મતલબ એમ કે એક્સ અને વાય બેનું જોડાણ થયું હજુ તો આવો જે યુગ્મણ જ હોય ફલિતાંડ અથવા અંડકોષ એ ગર્ભાશયમાં જાય અને એનો વિકાસ થાય 9 મહિના સુધી તો કેનો જન્મ થાય છોકરાનો જન્મ થાય પણ જ્યારે ફલનની ક્રિયા થાય અને જે શુક્રકોષ હોય એમાં જો એક્સ પ્રકારના રંગસૂત્રવાળો શુક્રકોષ હોય અને અંડકોષ સાથે જોડાણ થાય તો એક્સ એક્સ ભેગા થાય તો એ જે ફલિતાંડ હોય એ ગર્ભમાં રૂપાંતર થાય એ મોટો થાય ત્યારે છોકરીઓ એનું જે નિર્માણ થાય 9 મહિના તો એ છોકરીઓ તરીકે જન્મ લે તો આ રીતે આપણે જોઈ તો કે સ્ત્રીઓની અંદર તો એક્સ એક્સ પ્રકારના જ રંગસૂત્ર હતા પણ પુરુષોની અંદર શુક્રકોષમાં એક એક્સ પ્રકારનો શુક્રકોષ હતો અને એક વાય પ્રકારનો શુક્રકોષ તો હવે પુરુષો તરફથી જો વાય પ્રકારનો શુક્રકોષનું અંડકોષ સાથે જોડાણ થાય તો છોકરાનો જન્મ થાય જો એક્સ પ્રકારનો શુક્રકોષ રહ્યો એનું જો અંડકોષ સાથે જોડાણ થાય તો છોકરીઓનો જન્મ થાય તો હવે આમાં બાળકનું જે લિંગ નિશ્ચય નક્કી થાય એ કેના ઉપરથી નક્કી થાય શુક્રકોષ એટલે કે પુરુષો ઉપરથી નક્કી થાય પણ આપણે માન્યતા ખોટી કે ધારો કે કોઈ ના ઘરે જન્મ થાય છોકરી તો એનો માતાનો વાંક કાઢે પણ કેના તરફથી લિંગ નિશ્ચય નક્કી થાય તો કે પુરુષો તરફથી કારણ કે શુક્રકોષ કેમાં હોય પુરુષોની અંદર આવેલો હોય તો પુરુષોના જે વાય પ્રકારના શુક્રકોષ હોય
અંકો સાથે જોડાણ થાય તો છોકરાનો જન્મ થાય, અને જો શુક્રકોષ એક્સ પ્રકારના હોય અંકોષ સાથે જોડાણ થાય તો છોકરીનો જન્મ થાય. એટલે કે આ જે રેમિસ ચંદ્રી એ કેના ઉપરથી નક્કી થાય, પુરુષો ઉપરથી નક્કી થાય. તો આપણી જે જૂની માન્યતા હે કે સ્ત્રીઓ ઉપરથી નક્કી થાય, હજુ એ માન્યતા ખોટી છે. રેડી, તો આ જે વાત હતી એ આવડત જે બાળક રહ્યું એ છોકરાનો ભાવના, જે બાળકનું છોકરા તરીકે જન્મ છે કે છોકરી તરીકે એનું જે હેડિંગ હતું એમાં આપણે સંતતિ શબ્દ, એટલે કે બાળક સંતતિનું લિંગ નિશ્ચય કેવી નક્કી થાય. લિંગ નિશ્ચય એટલે કે નર તરીકે જન્મ છે કે માદા તરીકે, અને લિંગ લિંગ નિશ્ચય. હજુ તો આ માહિતી આપણે આકૃતિની આકૃતિ દ્વારા બતાવેલી છે, પણ મેં અહીંયા છોકરા કે છોકરીને આકૃતિ દોરેલી નથી. ઓકે, એના પછીનો પોઈન્ટ આપણે જે લિંગી અંતરસ્ત્રાવમાં લિંગ નિશ્ચય જોયું, છોકરાનો જન્મ થાય કે છોકરીઓને કઈ રીતે નક્કી થાય એ લિંગ નિશ્ચય નક્કી કરવા માટે એ આપણે જોયું. એના પછી આજે લિંગી અંતરસ્ત્રાવ રહ્યા, એ સિવાય અન્ય અંતરસ્ત્રાવ, તો લિંગી અંતરસ્ત્રાવમાં એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન. એસ્ટ્રોજન રી માદામાં ઉત્પન્ન થાય અને પીઢમાં, અને ટેસ્ટોસ્ટેરોન રી શુક્રપીંડમાં નરની અંદર ઉત્પન્ન થાય. આ બે જે અંતરસ્ત્રાવ રહ્યા એ લિંગી અંતરસ્ત્રાવની આપણે ચર્ચા કરી. હવે એના પછીના અન્ય અંતરસ્ત્રાવ અને એનું સ્થાન ને આપણે જોયું. તો આજે પિટ્યુટરી ગ્રંથિ એ સર્વ માં મેન ગ્રંથિ આપણે કહી, કે જે પિટ્યુટરી જે ગ્રંથિ રહી એના દ્વારા ઉત્પન્ન થતા અંતરસ્ત્રાવ ના નિયંત્રણ દ્વારા જે જનનાંગો રહ્યા કયા અન્નપિંડ કે શુક્રપિંડ એની અંદર બીજા અનેક પ્રકારના અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય, એની તમે નામ આપ્યા એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન. હજુ આ સિવાય આપણે ખબર કે પિટ્યુટરી ગ્રંથિ જે રહી મગજમાં આવેલી, પછી શુક્રપિંડ અન્નપિંડની પણ વાત કરી, અન્નપિંડ માદામાં અને શુક્રપિંડ નરની અંદર આવેલા હોય. આ સિવાય આપણે બીજા જોઈએ તો થાઇરોઇડ ગ્રંથિ હોય ગળામાં આવેલી હોય, એડ્રિનલ ગ્રંથિ જે લિવર હોય એની ઉપર જે મૂત્રપિંડ કહી દે, ઇન્સ્યુલિન જે સાદુપિંડ હોય એ આંતરડાના જે વચ્ચેના ભાગમાં સાદુપિંડ આવેલું તે. તો આ જે બધા જે અન્ય ગ્રંથિ, આ જે ગ્રંથિ દ્વારા પણ અંતરસ્ત્રાવો ઉત્પન્ન થાય અને અલગ અલગ કાર્ય કરે. હજુ તો આપણે એક બીજી માહિતી એમાં આપેલી કે ભુજો અને પેલી એના માસીના ઘરે ગયા, એના માસી એ ડૉક્ટર હતા અને એને જોયું કે કાકા નામનો એક છોકરો હતો એનું ગળું ફૂલાયેલું હતું. તો એના માસીએ એને કીધું કે એની જે થાઇરોઇડ ગ્રંથિ રહી એની અંદર એ ફૂલાઈ ગઈ અને આ ગોઇટર નામનો રોગ થાય, થાઇરોઇડ ગ્રંથિ કાર્ય ન કરે અને ગોઇટર નામનો રોગ થાય અને એના હિસાબે ગળાનો આ જે ભાગ હોય આટલો ભાગ એ ફૂલાઈ જાય. તો આપણે આવું જે ચિત્ર રહ્યું ગળાનો આટલો ભાગ ફૂલાયેલો તો સાતમા ધોરણની અંદર પણ આવતું રેડી એ તમે જોઈ લો. તો એનું કારણ એ કે થાઇરોઇડ ગ્રંથિની અંદર થાઇરોક્સિન નામનો જે અંતરસ્ત્રાવ રહ્યો એ યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતો હોય નહીં. આ સિવાય જે ઉજો અને પૈલીનું જે પાત્ર રહ્યું એના માસી એમ કીધું કે તમારા જે માસા રહ્યા એ ડાયાબિટીસના રોગથી એ પીડિત થઈ, એટલે કે ડાયાબિટીસ એટલે વધુ પ્રેમે એ જે રોગ રહ્યો એ સાદુપિંડ નામની જે ગ્રંથિ આવેલી હોય એમાં ઇન્સ્યુલિન નામનો અંતરસ્ત્રાવ યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતો ન હોય, એના હિસાબે ડાયાબિટીસ થાય. આપણા સંબંધીની અંદર ઘણી વાર જોઈએ ડાયાબિટીસના જે દર્દી હોય એ સુગર એટલે કે ખાંડ ઓછી ખાય, અથવા જે ગળ્યા છે મીઠાશ મીઠાઈ હોય એ ખાવાનું બંધ કરે, કારણ કે જો એ કરે તો સુગરનું પ્રમાણ વધી જાય તો એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે, કારણ કે એના શરીરની અંદર સાદા પીણમાં ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થતો હોતો નથી. એટલે તો એવા લોકોએ ખાસ ડૉક્ટરની સલાહ પ્રમાણે ખોરાક લેવો જોઈએ. હજુ પછી એડ્રિનલ ગ્રંથિ, કારણ કે આવો ચાર્ટ હતો દવાખાનામાં તો બુજો અને પહેલી પૂછ્યું કે આ જે ગ્રંથિ રહી એના વિશે માહિતી આપે. તો એડ્રિનલ ગ્રંથિની અંદર જે અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય એ રુધિરની અંદર ક્ષારની માત્રા જાળવી રાખે, તો કે એડ્રિનલ જે ગ્રંથિ રહી એની અંદર એડ્રિનાલિન નામનો અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય.
કયો અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય એટલે જ્ઞાનિક નામનો અંતરસ્ત્રાવ આજે અંતરસ્ત્રાવ રહ્યો એ ગુસ્સો ચિંતા અને ઉત્તેજનાની અવસ્થામાં ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે જો થાઇરોઇડ તેમજ અનપિન એડ્રીનલ ગ્રંથિ આજે બધી ગ્રંથિ રહી પિટ્યુટરી ગ્રંથિમાં સ્ત્રવિત અંતરસ્ત્રાવ ના સંદેશા મુજબ પોતાના જે ગ્રંથિની અંદર રહેલા અંતરસ્ત્રાવ ઉત્પન્ન કરે અથવા મુક્ત કરે અને પિટ્યુટરી ગ્રંથિ રહી એના અંદર વૃદ્ધિ અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય અને જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ હોય એમાં મદદ કરે તો આ જે બધી વાત હતી એ લિંગી અંતરસ્ત્રાવ સિવાયના જે અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય તે તો પિટ્યુટરી ગ્રંથિ મેન ગ્રંથિ કહેવાય એના અંદરમાં બધી ગ્રંથિ કાર્ય કરે એવું આપણે આના દ્વારા કહી શકીએ તો આપણે આ યાદ રાખવાનું એનું સ્થાન યાદ રાખવાનું અને એમાં કયો અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય તે પણ આપણે યાદ રાખશું તો પિટ્યુટરી અને પિટ્યુટરાઇન એવો અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય આપણે જે આના પહેલાંની પાઠ્ય પુસ્તક હતી ને એમાં તો બધી ચાર્ટ દ્વારા માહિતી આપેલી આપણે આમાં આપેલી ખાલી આમાં આકૃતિ આપણે આપેલી હાજુ તો આપણે ફરીથી યાદ કરશું થાઇરોઇડ ગ્રંથિ રહી ગળામાં આવેલી હોય થાઇરોક્સિન નામનો અંતરસ્ત્રાવ ઉત્પન્ન કરે એડ્રીનલ ગ્રંથિ જે રહી એ મૂત્રપિંડની ઉપરની જે સ્થાન હોય ત્યાં આવેલી હોય અને એડ્રીનાલિન અંતરસ્ત્રાવ ઉત્પન્ન કરે સાદો પિંડ જ્યાં આંતરડાની વચ્ચે આવેલા હોય હજુ તો એ ઇન્સ્યુલિન અંતરસ્ત્રાવ ઉત્પન્ન કરે પછી અંડપિંડ માદાની અંદર હોય એમાં એસ્ટ્રોજન અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય અને શુક્રપિંડ નરની અંદર હોય અને એમાં ટેસ્ટોસ્ટેરોન અંતરસ્ત્રાવ